नमस्ते विद्यार्थी मित्रों, नोवा स्कूल ग्रुप एंड वासुदेव विद्यालय द्वारा हूँ डॉक्टर सोनल, आप सबनું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે કલ્ચર ની અંદર એક સરસ પાઠ જે ભણી રહ્યા છીએ, બતક અને અથવા પણ હંસ. હવે એની અંદર આપણે આગળ પેજ નંબર 95 ઉપર ધ્યાન આપવાનું છે કે કૌંસમાંના શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂર્ણ કરવાના છે. મતલબ આપણે જે શબ્દ આપેલા છે એમાં અમુક એવા શબ્દ જે ખૂટે છે, આપણે વચ્ચે અમુક શબ્દ જે ઉમેરતા જવાનું અને એને વ્યવસ્થિતપણે યોગ્ય રીતના ગોઠવતા જવાનું છે. એમાં પહેલું છે, એમાં આપણે કયા શબ્દ ઉમેરવાના છે એ આપણે જોઈએ. અને, પણ, તો પણ, કે, અથવા, એટલે આવા બધા શબ્દ જ્યાં ખૂટતા હોય ત્યાં મૂકતા જવાનું છે. પહેલું છે, મમ્મી બેટા તાવ ઉતર્યો, એવું મમ્મી બોલે છે તો રાધા શું કહે છે? હા તાવ નથી, ખાલી જગ્યા પગ દુખે છે. હા તાવ નથી, પણ વચ્ચે શું આવશે? પણ. તો ત્યાં આપણે પેલું અહીંયા મમ્મી પછી આપેલું છે તો ત્યાં આપણે પણ લખીશું. શું? પણ. પેલા હા તાવ નથી, પણ પગ દુખે છે. ત્યારબાદ છે, મમ્મી તું દવા લે છે? મમ્મી પૂછે છે તું દવા લે છે? ખાલી જગ્યા ખોરાક તો સરખો લેતી નથી, એમાં આવશે તો પણ. તો એની પછીની ખાલી જગ્યા છે એમાં લખવાનું છે તો પણ. તું દવા લે છે તો પણ ખોરાક તો સરખો લેતી નથી. હવે રાધા બોલે છે, હા મમ્મી દવા બહુ કડવી છે, મને દવા જોડે ખાંડ આપ. ખાંડ આપ પછી ખાલી જગ્યા છે, ગોળ આપ, પણ જલ્દી કર. ખાંડ આપ અથવા ગોળ આપ, તો આપણે અહીંયા લખીશું એના પછીની જે ખાલી જગ્યા છે એની અંદર આપણે અથવા લખીશું. તો અહીંયા લખીશું અથવા, ખાંડ આપ અથવા તો ગોળ. હવે એના પછી મમ્મી બોલે છે, જો બેટા ડોક્ટર અંકલ કહેતા હતા કે, તો ત્યાં આપણે શું લખીશું? કે. કહેતા કે દવા કડવી હોય તો પણ. ત્યાં આપણે એના પછી લખીશું તો પણ. લેવી તો પડે જ, આજે તું શાળાએ ન જઈશ, આરામ કર. અને ઓછો ખોરાક લે, મતલબ બહાર ના જે કચરો ઓછો ખાતા હોય ખાવાની ના પડે છે. ડોક્ટર એમ કીધું છે કે તું ખોરાક સરખી રીતના લે. આપણે અહીંયા પેલા લખીશું કે, પછી આવશે તો પણ, અને છેલ્લે આવશે અને. હવે ત્યારબાદ રાધા બોલે છે, આજે અમારી શાળામાં રમત ગમત સ્પર્ધા છે, એટલે મને શાળાએ જવાની ઈચ્છા છે. તો ત્યાં આવશે એટલે. આજે અમારી શાળામાં રમત ગમત સ્પર્ધા છે, એટલે મને શાળાએ જવાની ઈચ્છા છે. હવે ત્યારબાદ મમ્મી બોલે છે, હું તારા વર્ગ શિક્ષકને ચિઠ્ઠી રજા ચિઠ્ઠી મોકલું છું, આજે તો તું દવા લે અને આરામ કર. અને છેલ્લે જે છે એની અંદર લખવાનું છે અને. હવે આ રીતના આપણે અહીંયા ખાલી જગ્યા બધી છે એ વ્યવસ્થિતપણે પૂરતા જવાની છે. હવે ત્યારબાદ નીચેનો ફકરો વાંચો અને તેમાં ખાલી જગ્યામાં અને તો પણ છે પણ કે એટલે એમાં શબ્દોનો ઉપયોગ કરીને મૂકવાનો છે. હવે આપણે આગળ જે રીતના શબ્દ મૂક્યા છે એ જ રીતના ત્યાં પણ શબ્દ મૂકતા જવાના છે. એક જંગલમાં ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ રહે. એક ઝાડ ઉપર ચકલીઓએ માળો બાંધ્યો. ઘણા દિવસ પછી તેના પડોશીએ તેને જોઈ કબૂતર. હવે કબૂતર બોલે છે, ચકલી બહેન તમે આટલા દિવસ ક્યાં હતા? હવે ચકલી બહેન કહે છે, અમે બધા સાથે મળીને રહીએ છીએ. પણ હવે નવો પેરેગ્રાફ છે ત્યાં લખવાનું છે પણ. કાગડાભાઈ રોજ અમને હેરાન કરે છે. ત્યારબાદ કબૂતર બોલે છે, તમને કાગડો હેરાન કરે છે? ખાલી જગ્યા તમે કોઈને કહેતા નથી, છતાં તમે કોઈને કહેતા નથી. તો ત્યાં આવશે છતાં. ત્યારબાદ ઘુવડ બોલે છે, ઘુવડ કહે, અમે એટલા બધા તમારી સાથે છીએ તો પણ તમને હેરાન કરે છે? તો પણ ત્યાં આવશે તો પણ, તમને હેરાન કરે છે. હવે બતક બોલ્યું, તમે બહુ શાંત છો એટલે તમને હેરાન કરે છે. તો અહીંયા આવશે એટલે. હવે આગળ
हंस बोल्यो, अमने तो खबर ही न पड़ी के तमे अटला दुखी हता। એટલે ત્યાં આવશે કે। હવે કોઈ કહે છે કાગડાને કહી દો કે તમને હેરાન કરવાનું બંધ કરે, તો ત્યાં લખીશું કે। અને પછી બંધ કરે અને ક્યાંક દૂર બીજી જગ્યાએ જતો રહે, તો અહીંયા આવશે અને। પછી ચકલી બોલે છે તે પોતાનો માળો નહીં બદલે પણ મને મદદ કોણ કરશે, તો ત્યાં આપણે લખીશું કોણ। હવે નીચે છે કોયલ હું તમને મદદ કરીશ અને કાગડાને પાઠ ભણાવીશ, એટલે અહીંયા આવશે અને। તો આ રીતના આપણે અહીંયા વ્યવસ્થિતપણે જે સ્વર આપણે ઉપયોગ કરવાનો કીધો છે સંયોજક મેં બધાનો આપણે વ્યવસ્થિતપણે ઉપયોગ કરતા જવાનું છે। તો બધા સંયોજકો જ્યાં મૂકવાની જરૂર છે ત્યાં ત્યાં આપણે એને મૂકીશું અને લખતા જશું। હવે ત્યારબાદ ગીત કીધું છે ચકલી કરતી કુકુ ને વાનર કરતો ચીચી, વેત એકના વાનરા ભાઈને ચાર ફૂટની ચકલી, એવું અમને સપનું આવ્યું અસલી હોય કે નકલી, ચામા ચીર્યું ચડતું ફળીએ કાબર ડાળે લટકી। એટલે કે છે કે બધા પાત્રોને આડા આડા કર્યા, વાંદરો કેવડો કીધો છે તો કે નાનો એક વેતનો ને ચકલી ચાર ફૂટની કીધી છે, અને ચામાચીરી ફળિયામાં રમે છે અને કાબરભાઈ ઉંચે ઝાડે લટકે છે ચામાચીરીયાની જગ્યાએ। હવે સામે બીજું છે સિંહને બટકું ભરી ગયેલ ભેટાની સિંહણ ડરતી, સાચી હોય કે ખોટી દુનિયા સપનાની અમને બહુ જ ગમતી। તો કે આવી સપનાની દુનિયા કે જ્યાં મતલબ ઘેટાથી પણ ડરે છે સિંહણ ડરે છે, એટલે આવી અમારી સપનાની દુનિયા કે જેમાં જેને જેવી રીતના કલ્પના કરવી હોય એવી રીતના એ કરી શકે છે, આવી અમને સપનાની દુનિયા બહુ જ ગમતી। પાણી ભરતી કીડી બહેનની અમે જ્યાં ગાગર ઢોળી, કીડી અમારી પાછળ દોડી ભાગી આખી ટોળી, સપનું પણ ભાંગી ગયું જ્યાં જરાય આંખો ખોલી। એટલે કે છે કે કીડી બહેન ની વાત કરી છે કે પાણી ભરવા કીડી બહેન જાય છે અને અમે એની ગાગર ઢોળી નાખી અને કીડી બહેન નું જે ટોળું છે અમારી પાછળ આવ્યું અને અમારું સપનું તૂટી ગયું જ્યાં જરાક આંખો ખોલી, એટલે જરાક કરી તો આંખો મારી ખુલી ગઈ અને સપનું તૂટી ગયું। હવે વાતચીત, તમને આ કવિતામાં સૌથી વધુ શું ગમ્યું? તો કે કીડી પાણી ભરવા જાય છે, આ કેવી મજા આવે, આપણે કલ્પના પણ કરીએ ને તો પણ આપણને મજા આવે એવું છે। તમને કેવા કેવા સપના આવે છે તમારે વિચારવાનું છે કે તમને કેવા કેવા ઘરે સપના સુતા હોય છે ત્યારે કેવા કેવા તમને સપના આવે છે, તમારું કોઈ સપનું એક સપનું બધાને સંભળાવો। હવે જે એવું એક સપનું હોય કે તમને બહુ જ ગમતું હોય એવું તમારે બધાને સંભળાવવાનું છે। તો આપણે આ સુંદર એવું બાળગીત જોયું અને આપણને અહીંયા જે ખૂટતા શબ્દ લખવાના જે કીધા હતા એ પણ